ખાંભા તાલુકાના લાસા ગામે ભર શિયાળે 2 ઇંચ વરસાદ। ચોમાસામાં ભારે વરસાદથી અમરેલી જિલ્લો ભરપૂર રહ્યો ને વળી પાછોતરા વરસાદથી જગતના તાતની કાળી મજૂરીને તહસ નહસ કરી નાખી। પણ ગઈકાલે તો ભરશિયાળે ચોમાસે અને ભૂલવે તેવા મેઘ તાંડવથી ખાંભા ગીર પંથકના ગામડાઓમાં ખેડૂતોને શિયાળુ પાકને વ્યાપક નુકસાન કર્યું હતું। તુવેર, જીરું, ઘઉં, ચણા સાથે પશુઓના ઘાસચારાનો સોથ ગઈકાલના ભારે વરસાદથી લાસા ગામના ખેડૂતો ચિંતામાં સરકાર સામે મીટ માંડી છે। 1200 લોકોની વસ્તી ધરાવતા લાસા ગામમાં ગઈકાલે પડેલા ભરશિયાળ વરસાદની તબાહી જાણે ભર ચોમાસે ખાબકે તેવો મેઘો મંડાયો હતો ને લાસા ગામની શેરીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ને ગામની આ હાલત હોય ત્યારે ગામના સીમાડે ખેતી કરીને ગુજરાન ચલાવતા જગતના તાત પર તો જાણે આપ તૂટી પડ્યું હોય તેવો ઘાટ ઘડાયો હતો। ને ખેડૂતોએ વાવેલા શિયાળુ પાકના ઘઉં, ચણા, તુવેર, જીરું, ડુંગળી સહિત પાકનો કડુસલો વરસાદે બોલાવી દીધો હતો। ને ચોમાસા વાવેલી મગફળીના પાલા જે પશુધન માટે સાચવીને રાખેલા તે પશુઓના ઘાસચારાનો સત્યનાશ થઈ ગયો હતો। ગઈકાલના વરસાદથી થયા પશુપાલકોને ખેડૂતોની કાળી મહેનતની મજૂરી પર ભર શિયાળાના વરસાદે પાણી ફેરવી દીધું હતું। રાત કાલે ખાલી 10 મિનિટ બે ને કેમ હમણાં આવી મને જવાબ દે કયા ઘાસ આ નહીં એમ એટલું કામ અમારું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું લાસા ગામ છે। રાજુભાઈ પાગડાલ સરપંચ છે। કાલ અચાનક વરસાદ, કોઈ આશા નહોતી કે ભાઈ નહીં આવે નહીં આવે, અને અચાનક એકદમ કે ભાઈ પલવારમાં એટલો બધો વરસાદ પડી ગયો કે બધું જે પાક હતો ખેડૂતની કાળી મજૂરી કરેલી, અત્યારે એક તો મજૂર મળતા નથી, મજૂરની બહુ શોર્ટેજ છે, અને મહા મુસીબતે લોકોએ ખેડૂએ બધું મહેનત કરીને પશુ સારો ભેગો કર્યો હોય એ પલ્લીનું નુકસાન થયું, પછી ધાણા છે, ઘઉં છે, એ સણા છે, એ બધું જે વાવેતર કર્યું, કોઈને વાવેતર હજી બાકી હતા અને ખેતી કરેલી હતી એને પણ નુકસાન થયું, વાવેતર કરેલા હતા એના પાળાબાળા તોડી નાખ્યા, અને અમારે જે ગામમાં રાવલીઓ નદી જે કહેવાય નદીમાં પણ પાણી ઘોડા પુરાયું, એવો અચાનક વરસાદ પડી ગયો કે ખેડૂતને કોઈ વસ્તુ કરવા એનો ટાઈમ જ ન રહ્યો। કારણ કે હવામાન ખાતાની આગાહી એવી હતી કે ભાઈ હવે વરસાદ સૌરાષ્ટ્રમાં થવાની કોઈ શક્યતા નહોતી, એટલે લોકોને એવું હતું કે ભાઈ હવે વાદળા થાય છે પણ વરસાદ નહીં, પણ અચાનક એટલો બધો વરસાદ પડી ગયો કે અંદાજે 2-2.5 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે, અને ખેડૂતને વ્યાપક નુકસાન તો બહુ મોટું થયું છે। તમારું નામ શું અને તમારું ગામ કયું? ગઈકાલે શિયાળામાં કમોસમી વરસાદથી કેવું નુકસાન થયું છે શિયાળુ પાકને? મારું નામ બટુકભાઈ કાનજીભાઈ, ગામ લાસા। કાલનો વરસાદ કમોસમી પડતા અમારું નુકસાન જોરદાર થયું છે। વાવેતર કર્યું છે સેણા, જીરું, ડુંગળી, બધું અમારું પલ્લીન હરખું હળી ગયું છે, બરાબર સારો અમારો બગડી ગયો છે, તુવે તો હાવ નિષ્ફળ ગઈ છે, અને 2 વર્ષ આવું થાય છે, જો સરકાર સામું જોવે તો સારું, નકર અમારે તો હાવ પાયમાલી થઈ ગઈ છે, જેવું કયો એવું નુકસાન છે, પણ સરકાર કંઈક સામું જોવે તો થાય, 2 વર્ષ કંઈ સામું જોતું નથી કોઈ। તમારું નામ શું અને ગઈકાલે જે લાસા ગામે વરસાદ થયો ને વરસાદથી કેવું શિયાળુ પાકને નુકસાન? મારું નામ નિલેશભાઈ જોશી, મારું ગામ લાસા। ગઈકાલે વરસાદ 2-2.5 ઇંચ પડતા નદી, નાળા અને પૂર આવ્યું, અને ઓચિંતા એટલો વરસાદ પડી ગયો કે ખેડૂતને કોઈ માલ કે સામાન ઢાંકવાનો પણ વેત ન રહેવા દીધો, અને ડુંગળી, સણા અને ધાણાના પાકને અઢળક નુકસાન કર્યું, જે આ તુવેર જે હું બતાવું છું આપ સાહેબને, જે તુવેર વીઘે 50-55 મણ જેવી થાય એમ હોય, જે ખેડૂતોને અત્યારે 10-15 મણ કે 20 મણનો વીઘો આવી છે, જે આ નુકસાની સરકારશ્રી ધ્યાને લે અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપે, અમારા ગામમાં જે નુકસાન થયું છે ખેડૂતોને એવી મારી માગણી છે સરકારશ્રી પાસે। તમારું નામ શું અને ગામ કયું? ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો તેનાથી કેવું નુકસાન છે? મારું નામ જયંતિભાઈ ધનજીભાઈ કોટડિયા, લાસા, તાલુકો ખાંભા। ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો તેમાં હળદર, તુવેર,
તુવેર તો એટલી બધી નુકસાન થયેલું છે કે 50 મણ 60 મણ જે થવાની હતી 10-15 મણ થાય તો સારું, નકર પણ પડી ગઈ છે, ભાંગી ગઈ છે અને થાય તો સારું, બરાબર છે. અને હળદર ત્યાર પાક થઈ ગયેલો હતો એ સુકાઈ ગઈ છે, ઊભી સુકાઈ ગઈ છે. અને બીજા નંબરમાં કે સરકારને આ કમોસમી વરસાદમાં થોડું ઘણું સામું જોવે તો સારું, આ 2 વર્ષથી તો નુકસાનીમાં જાય જ છે, બરાબર છે. માલ સારો, ઢોરને જે માલ આપણે સારો હોય કે ડુંગરામાં જે કાંઈ હોય એ બધું ફેલ થયેલું છે. જો સરકાર આમ સામું જોવે તો સારું ખેડૂતો માટે. તમારું નામ શું અને લાસા ગામમાં ગઈકાલે જે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો, વરસાદથી કેવું નુકસાન છે પાકને? મારું નામ જયરામભાઈ પરસોત્તમભાઈ કોટડીયા, આ ગામમાં માજી સરપંચ છું લાસા ગામમાં. કાલે અમારે ઓચિંતો ધોધમાર વરસાદ પડતા 2 ઇંચ જેવું પાણી પડી ગયેલ લગભગ 25 મિનિટની અંદર. અને અતિ વરસાદને કારણે અમારે ચોમાસામાં છેલ્લે 5-3 વરસાદને કારણે માલ ઢોરનો સારો માલ, તૈયાર માલ પણ પલળી ગયેલ અને 5-6 થી બાકી હતું તે કાલે ફરીને પુષ્કળ પ્રમાણમાં વરસાદ થતાં માલ સામાન પલળી ગયેલ છે, તેમજ માલ ઢોરનો સારો પલળી ગયેલ છે. જીરું, ઘઉં, ચણા, બાજરી બધા પાકને નુકસાન થયેલ છે. અને અત્યારે જે ઊભો પાક છે એ પણ બળી ગયેલ છે, જે પાક ઉપર આવેલ પાક પણ બળી ગયેલ છે. 2 દિવસની અંદર સતત પાક સાફ થઈ જાય એટલું બધું નુકસાન થયેલ છે. તો આની માટે અમને યોગ્ય વળતર મળે એવી અમારી સરકાર પાસે માંગણી છે.